સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજનો કર્મ રાવલ યુકેથી પરત ફરતા પરિવારોજનો સહિત પ્રાંતિજ અને તાલુકાના લોકોમાં ખુશી જોવા મળી હતી. તો કર્મના માતા પિતા દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકાર સહિત તમામ શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 7 દિવસથી ચાલી રહેલી યુદ્ધને લઈને દેશ સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી યુક્રેન મેડિકલમાં અભ્યાસ અર્થે યુક્રેનમાં ગયેલા અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. તો ગોળીબારી મિસાઇલ હુમલા વચ્ચે ફસાયેલ ભારતીય વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા મિશન દ્વારા યુક્રેનમાં અને પોલેન્ડ અને રોમાનિયા સરહદ પર ફસાયેલ મેડિકલમાં અભ્યાસ અર્થે ગયેલ વિદ્યાર્થીઓને હેમખેમ ભારત લાવવામાં આવ્યા હતા. પ્રાંતિજનો કર્મ રાવલ યુક્રેનથી હેમખેમ પરત આવ્યો. પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કુમકુમ તિલક કરી કુલદીપકની આરતી ઉતારી કેક કાપી ખુશી વ્યક્ત કરી. જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતો મેડિકલનો વિદ્યાર્થી કર્મ શંભુ પ્રસાદ રાવલને પણ ઓપરેશન ગંગા મિશન દ્વારા અન્ય વિદ્યાર્થીઓની સાથે પરત લાવવામાં આવ્યો હતો અને યુક્રેનથી દિલ્હી અને ત્યાંથી વોલ્વો બસ દ્વારા ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યો હતો. પરિવાર દ્વારા ભારત સરકાર તથા ગુજરાત સરકારનો આભાર માન્યો અને ગાંધીનગરથી તેના માતા પિતાને સોંપવામાં આવ્યો હતો. તો કર્મ રાવલ હેમખેમ પરત આવતા કર્મના પિતા શંભુ પ્રસાદ રાવલ તથા તેની માતા રાજેશ્રી બેને પોતાના દીકરાને હેમખેમ પરત આવતા જોઈને ખુશીના આંસુ જોવા મળ્યા હતા. અને પોતાના ઘરે પુત્ર કર્મ આવતા કર્મના માતા જયશ્રી બેન દ્વારા કુમકુમ તિલક કરી પુત્રની આરતી ઉતારી હતી. તો કર્મના મોટા બાપુજી સુરેશભાઈ રાવલ તથા મોટી બા જયશ્રીબા ફોઈ ગીતાબેન તથા ફુઆ સહિત દાદી સહિત પરિવારના સભ્યો પ્રાંતિજને તાલુકાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કર્મ પરત આવતા પરિવાર સહિત પ્રાંતિજને તાલુકાના લોકોમાં પણ ખુશીનો માહોલ. કર્મ રાવલ પોતાને ઘરે હેમખેમ પરત આવતા સગા સંબંધીઓ સહિત મિત્રો દ્વારા પણ કર્મ રાવલને ઘરે આવીને તેના ખબર અંતર પૂછ્યા હતા. તો પરિવાર દ્વારા પોતાનો દીકરો હેમખેમ ઘરે આવતા ભગવાન અને કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. નંબર 4ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા વિદ્યાર્થીને ઘરે જઈ ફૂલછડી આપી સ્વાગત કર્યું. કેક કાપીને આનંદ વ્યક્ત કર્યો હતો. તો પ્રાંતિજ વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ તથા તેઓના પતિ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ કર્મ રાવલને ઘરે પહોંચીને ફૂલછડી આપે તેનું સ્વાગત કર્યું હતું. ને બીજા હજુ યુક્રેનમાં ફસાયેલ વિદ્યાર્થીઓ પણ હેમખેમ પરત ફરે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. ઉમંગ રાવલ, ZSTV પ્રાંતિજ. મારો બાબો કર્મ યુક્રેન અંદર MBBS ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે, પણ આ યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના સમયે એ લોકો ફસાઈ ગયા હતા અને એમને પછી ત્યાંથી પોલેન્ડ બોર્ડરે જવું પડ્યું હતું. ત્યાં 30 કિલોમીટર જેવી મોટી ટ્રાફિક હતો, એમાં ચાલી અને 30 કિલોમીટર સુધી ચાલ્યા અને પોલેન્ડ પહોંચ્યા. પોલેન્ડ પણ થોડુંક એમને અગવડતા પડી. એ દિવસે -15 ડિગ્રી ટેમ્પરેચર હતું, એવા ખુલ્લા આકાશમાં લોકોએ સમય વિતાવ્યો. બીજા દિવસ બે દિવસ ખૂબ મહેનત કરી અને મોદી સાહેબના સહકારથી એ લોકોને પોલેન્ડમાં પછી એન્ટ્રી મળી અને પોલેન્ડ ઇન્ડિયન એમ્બેસીએ પછી રહેવાની ખાવાની બધી વ્યવસ્થા કરી હતી અને ત્યાર પછી એ લોકોને દિલ્હી ગઈકાલે 11 વાગે આવી ગયા હતા અને અહીંયાથી વોલ્વો બસમાં આજે 10:30 વાગે ગાંધીનગર સર્કિટ હાઉસમાં આવ્યા અને અમે અહીંયાથી અમે લઈ આવ્યા. અત્યારે છોકરો અમારો ઘરે આવી ગયો છે, અમે ખુશ છીએ. મોદી સરકારનો ખૂબ આભાર. નમસ્કાર, હું રાહુલ કર્મ શંભુ પ્રસાદ. હું ટર્નોપી નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં ભણું છું, યુક્રેન 3rd યરમાં. હવે યુક્રેન અને રશિયાના જ્યારે આ વોરની સિચ્યુએશન હતી ત્યારે પહેલે જ્યારે રશિયાએ બોમ્બ ફેંક્યો હતો કીવ ઉપર ત્યારે અમારે બધાને ટર્નોપીલમાં રેડ એલર્ટ આવી ગયું હતું અને બધાને
બંકરમાં લઈ ગયા હતા એ દિવસ એ રાત્રે રાત આખી અમે બંકરમાં ગુજારી હતી. પછી અમે રાહ જોઈ રહ્યા હતા કે હવે અમારી એમ્બેસી શું કરે છે અમારા માટે ઇવેક્યુએટ કરવા માટે. તેમને આયોજન કર્યું કે પોલેન્ડ, હંગરી અને રોમાનિયા આ ત્રણ કન્ટ્રીના બોર્ડર દ્વારા તમને ઇવેક્યુએટ કરવામાં આવશે. જે એ જાણ થતાં જ અમારા બધા જ સ્ટુડન્ટોએ પ્રાઇવેટ બસ કરીને તરત જ અમે બધા પોલેન્ડ બોર્ડર તરફ નીકળ્યા. એ દિવસે અમે જ્યારે બોર્ડર પર પહોંચ્યા ત્યારે બહુ જ ટ્રાફિક હતું. 30 કિલોમીટર સુધીની લાઈન હતી. ત્યાંથી અમે 30 કિલોમીટર સુધી ચાલીને બોર્ડર ઉપર ગયા. ત્યાં ચાલીને બોર્ડર ઉપર જઈને થોડી એક દિવસ એક બે દિવસ રાહ જોઈ. ત્યાંથી અમને એન્ટ્રી મળવાની રાહ જોઈ, પણ કોઈપણ કારણોસર અમને એન્ટ્રી ના મળતા. જેથી કરીને પછી અમે એમ્બેસીને જાણ કરી. એમ્બેસીએ અમને રસ્તો બતાવ્યો કે તમે બીજી કોઈ પોલેન્ડની બીજી કોઈ ચેકપોસ્ટ ઉપર જઈને તમે એન્ટ્રી મેળવી શકો છો. ત્યાંથી અમે બીજી ચેકપોસ્ટ ઉપર ગયા. ત્યાંથી અમને આસાનીથી એન્ટ્રી મળી પોલેન્ડમાં. અને પોલેન્ડમાં રહેલી ઇન્ડિયન એમ્બેસીએ અમને ત્યાંથી રિસીવ કરી અને ત્યાંથી અમને રહેવા ખાવા પીવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી હતી. અને ત્યાંથી ગવર્મેન્ટ દ્વારા જે ઇવેક્યુએટનું મિશન ગંગા જે ચાલી રહ્યું છે એના દ્વારા અમને અહીંયા પોલેન્ડથી દિલ્હીમાં લાવવામાં આવ્યા હતા. અને દિલ્હીથી અમને સુરક્ષિત રીતે ગવર્મેન્ટે અમને અહીંયા ગુજરાતમાં લાવીને અને ગાંધીનગર રાખ્યા હતા અને પોતપોતાના ઘરે પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી હતી. અને ધન્યવાદ, અત્યારે હું અહીંયા મારા પોતાના ઘરે છું. થેન્ક યુ ડોક્ટર અને અમારી એજન્સી જે કન્સલ્ટન્સી થ્રુ હું ગયો છું ત્યાં, ડૉક્ટર પ્લસ એ જેનું નામ છે, ત્યાંથી તેનો પણ ખૂબ ખૂબ આભાર કે જેને અમને બહુ જ મદદ કરી ટર્નોફિલથી અહીંયા આવવા માટે. અને ધન્યવાદ ઇન્ડિયન ગવર્મેન્ટ, ધન્યવાદ ગુજરાત ગવર્મેન્ટ, ધન્યવાદ ઇન્ડિયન એમ્બેસીને પણ જેણે અમને ખૂબ ખૂબ મદદ કરી. થેન્ક યુ મોદીજી, ધન્યવાદ. 30 કિલોમીટર તમે જર્ની કરી, તમને શું તકલીફો પડી, કેટલા ટાઈમ લાગ્યો? 30 કિલોમીટરની જર્નીમાં અમારે એક તો બહુ જ લાઈન હતી ટ્રાફિકમાં, એટલે ચાલીને જવું પડ્યું હતું. વચ્ચે કોઈ તે સમયે કોઈ કેમ્પો નહોતા લાગેલા, એટલે ખાવાની પીવાની વ્યવસ્થા અમારે જાતે થોડી કરવી પડી હતી. અને ત્યાંથી ચાલીને જવું એટલે થોડું કઠિન હતું. અમે રાત્રે 2 વાગે નીકળ્યા હતા અને સવારે લગભગ 8-9 વાગે પહોંચ્યા હતા બોર્ડર ઉપર. બધા બહુ થાકી ગયા હતા. 30 કિલોમીટર લગભગ અમારે 1.5 દિવસ જતો રહ્યો હતો. અને બોર્ડર ઉપર પણ અમે લગભગ 2 દિવસ રોકાયા હતા, લાઇનમાં ઊભા રહ્યા હતા કે અમને બોર્ડરમાં પોલેન્ડમાં એન્ટ્રી મળે, પણ તો પણ નથી મળી એટલી બધી સંખ્યા હતી ત્યાં. લગભગ 1000-1200 જેટલી સ્ટુડન્ટો ત્યાં હતા પોલેન્ડમાં. બીજા દેશના લોકો પણ ત્યાં હતા. હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓનું ત્યાં છે. તો ઇન્ડિયન ગવર્મેન્ટને એક જ રિક્વેસ્ટ કરું છું કે તેમને પણ ફટાફટ ઇવેક્યુએટ કરે. તેમને પણ અમારી જેમ એક સારો એવો રસ્તો બતાવ્યો કે જેથી કરીને તેઓ ફટાફટ ત્યાંથી પોલેન્ડ અથવા તો બીજી કન્ટ્રી થ્રુ ઇન્ડિયા આવી શકે અને પોતપોતાના ઘરે જઈ શકે. ચિંતા કરવાની જરૂર નથી, આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ બહુ સારી રીતે વ્યવસ્થા કરી રહી છે. તે તમારા દરેક સ્ટુડન્ટોને અહીંયા લાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે, એટલે ચિંતા કરશો નહીં, તે ટૂંક સમયમાં અહીંયા આવી જશે. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘરઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ થી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-88. રાજેશ પટેલ વદરાડ,
મોબાઈલ નંબર છે 99245 55 4 51.